હું છું ડોક્ટર દીપન પટેલ, ફાઉન્ડર એન્ડ સીઈઓ આલાયમ રિહેબ કેર. આજનો આપણો જે ટોપિક છે એ છે માઇગ્રેન. માઇગ્રેન એટલે એક એવો રોગ જેનું હું માનું છું ત્યાં સુધી લગભગ દર 10માંથી એક વ્યક્તિ માઇગ્રેનથી પીડાય છે. ક્યાંક ને ક્યાંક માઇગ્રેન વિશેની ચોક્કસ જાણકારી નથી અને એના જ કારણે અડધા લોકોએ તો સાયકોલોજીકલી માની લીધું છે કે એને કોઈ દિવસ આ રોગ મટવાનો જ નથી. પરંતુ હું તમને અશ્યોરિટી આપી શકું છું કે આજનો આ વિડીયો જોયા પછી તમે માઇગ્રેનની સારવાર પહેલાં જ ઘરે કરશો અને જાતે કરશો અને એનાથી તમને ફાયદો થઈ જશે. અને એ ફાયદો એટલો હશે કે ઘણી વખત તો ઘણા લોકોને એવું થાય છે કે પરમેનન્ટ માઇગ્રેન મટી જાય છે, અને તેમ છતાં પણ જરૂર હોય તો આલાયમની ટીમ હંમેશા તમને મદદ કરતી હોય છે. પરંતુ શરૂ કરતાં પહેલાં વાત કરીએ કે માઇગ્રેન એટલે શું, ખરેખર માઇગ્રેન કોને કહેવાય. માઇગ્રેન એ દુખાવાનો એક ટાઈપ છે, એટલે કે જેને પણ માઇગ્રેન થતો હોય છે એને લપકારા થતા હોય છે, બળતરા થતી હોય છે, ઝાટકા મારે એવું થતું હોય છે, અને ઘણી બધી વખત તો એ લોકોને ગરદન દુખતી હોય છે. તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો માથાના આ બે પોઈન્ટ દુખવા. પુષ્કળ લોકો આનાથી પીડાય છે કે જે લોકોને માથાના આ બે પોઈન્ટ દુખતા હોય છે. ઘણા બધા લોકોને કપાળના ઉપરના ભાગમાં દુખતું હોય છે, ઘણા બધા લોકોને આંખની આજુબાજુમાં દુખતું હોય છે. સો આ બધા જ દુખાવા, બળતરા, લપકારા, આ જે રોગ થતો હોય છે એક એક ટાઈપનો માઇગ્રેન એટલે એક ટાઈપનો માથાનો દુખાવો છે. સો આની અંદર બહુ જ બધા પરિણામો કામ કરતા હોય છે. આજે આપણે એના વિશેની જાણકારી કરવાના છીએ, સાથે સાથે ગરદન અને કમર કેવી રીતે પકડાઈ જાય છે. કારણ કે જેટલા લોકોને માઇગ્રેન હોય છે એ ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે, રિસર્ચમાં પ્રૂવ થયું છે કે એ લોકોને ગરદન દુખે છે. અને હું માનું છું ત્યાં સુધી જો તમને પણ ગરદન દુખે છે અથવા માઇગ્રેનનો દુખાવો છે, તમે કમેન્ટ્સમાં અત્યારે જ યસ અથવા તો નો લખી શકો છો. મિત્રો, આ એક ઇન્ટરેક્ટિવ સેશન હોય છે, માત્ર લાઈવ નથી કે હું તમને બોલું છું અને તમને ઇન્ફોર્મેશન મળે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ રોગથી લોકોને જાણકારી પણ મળે છે અને એક ઇન્ટરેક્શન થાય છે. એટલે તમારો જે પણ પ્રોબ્લેમ હશે હું કોમેન્ટમાં જોઈ શકું છું અને એનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરતો હોઉં છું. મિત્રો, આ સાથે સાથે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કપાળના ઉપરના ભાગમાં દુખાવો થવો, ખૂબ જ કોમન દુખાવો. અને સાથે સાથે એક વસ્તુ એ પણ જવાબદાર છે કે જેની અંદર તમને ઉપરનો જે ભાગ હોય છે એની અંદર બળતરા લપકારા થશે. ઘણા લોકોને ચક્કર આવતા હોય છે, ઘણા બધા લોકોને વોમિટિંગ થતી હોય છે. આ જે બધી વસ્તુ થતી હોય છે એ વસ્તુ માઇગ્રેનનું લક્ષણ હોય છે. પરંતુ હવે માઇગ્રેન કોને થાય, એટલે કે માઇગ્રેન નાના લોકોને થાય કે માઇગ્રેન મોટા લોકોને પણ થઈ શકે છે. મિત્રો, હકીકતમાં એવું નથી કે માઇગ્રેન એ મોટી ઉંમરના લોકોને થાય. માઇગ્રેન એ 10 વર્ષથી લઈને 70 વર્ષના કોઈ પણ લોકોને થઈ શકે છે. આજે જ્યારે આટલા બધા લોકો ફેસબુક લાઈવમાં જોડાયા છે અને આ રોગ ખૂબ જ કોમન છે, તો હું આશા રાખું છું કે તમે આ વિડીયોને અત્યારે જ શેર કરશો અને આ લાઈવ મેક્સિમમ લોકો સુધી પહોંચવી જોઈએ કે જેનાથી એને પણ આના વિશેની જાણકારી મળે. એટલે કે નાના બાળકો જ્યારે એવું કહે છે મને માથું દુખે છે, તો એને ક્યારેય અવગણના ના કરો, કારણ કે માઇગ્રેન નાના બાળકોમાં પણ હોઈ શકે છે અને માઇગ્રેન મોટા લોકોને પણ થઈ શકે છે. મિત્રો, આ સાથે સાથે માઇગ્રેનનો સૌથી મોટો જે લક્ષણ હોય છે એ પાછળનો ભાગ દુખાવો થવો. મેં એટલા બધા લોકો જોયા છે કે જેને ખરેખર તો અહીંયા અનુભવ થતો હોય છે, પરંતુ જ્યારે એનો રૂટ કોઝ શોધવામાં આવે તો એ પાછળ નીકળે છે. એટલે કે પાછળના ભાગે એમને દુખાવો થતો હોય છે અને એનું રૂટ જે હોય છે એ રૂટ ક્યાંક ને ક્યાંક તમને સિમ્પટોમ્સ અહીંયા દેખાશે, પરંતુ રૂટ પાછળ હોય છે. આજે આપણે એની જ વાત કરવાના છે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે અને મારો પણ એક ગમતો સબ્જેક્ટ છે, કારણ કે આના વિશેની જાણકારી ખૂબ જ ઓછી છે. મિત્રો, માઇગ્રેનની અંદર કયા ટાઈપના દુખાવાની પેટર્ન હોય છે તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો. ઘણા બધા લોકોને પાછળથી ચાલુ થઈને આગળ સુધી દુખાવો આવે છે. બીજી વસ્તુ, ઘણા બધા લોકોને આંખની આજુબાજુમાં દુખાવો આવે છે. મિત્રો, આ સાથે સાથે કપાળના ભાગમાં દુખાવો થવો, સાઈડના ભાગમાં દુખાવો થવો અને આ જે ભાગ હોય છે એની અંદર દુખાવો થવો, આ ખૂબ જ કોમન માઇગ્રેનના લક્ષણો માનવામાં આવે છે. એટલે કે જ્યારે પણ તમને માઇગ્રેન હોય છે ત્યારે તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો એ પ્રમાણે લોકોને આ ટાઈપના સિમ્પટોમ્સ જોવા મળતા હોય છે. આ એની પેટર્ન છે, તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો, આ માઇગ્રેનની પેટર્ન છે. મિત્રો, આ સાથે સાથે ઘણા બધા લોકોને આંખની આજુબાજુના ભાગમાં પણ દુખાવો થતો હોય છે. એટલે કે
તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે આંખનો જે ભાગ છે, કપાળનો ઉપરનો ભાગ છે, અહીંયા બધે જ તમને લપકારા, બળતરા, ઝણઝણાટી થાય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ રોગ વિશેની જાણકારીનો અભાવ છે. ક્યાંક ને ક્યાંક બધા લોકો સાયકોલોજીકલ એવું માની લે છે કે આ રોગની કોઈ સારવાર નથી. ઘણા બધા લોકો તો ડિપ્રેશનમાં જતા રહે છે, અને એટલે જ આજે અમે ટોપિક લાયા છીએ આ માઇગ્રેનનો, કારણ કે એનાથી સચોટ જાણકારી લોકો સુધી પહોંચે. મિત્રો, હવે સૌથી પહેલું અને ખૂબ જ મહત્વની વસ્તુ એ છે માઇગ્રેન. પરંતુ માઇગ્રેન પહેલાં એ સમજી લઈએ કે માઇગ્રેન તો એક સાઈડનો દુખાવો છે. આ જે આખા દુખાવો હોય છે એને હેડેક કહેવામાં આવે છે, એટલે કે માથાનો દુખાવો. સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો કે જ્યારે તમને સાઇનસનો દુખાવો થાય, તમે ઉપર જોઈ શકશો, જ્યારે પણ તમને સાઇનસનો દુખાવો થાય છે, તમને ઉપરના ભાગમાં અને તમારા નાકની સાઇડના ભાગમાં દુખાવો થશે. એટલે કે આ બધા ભાગમાં દુખાવો થાય અને આ ભાગમાં દુખાવો થતો હશે. જ્યારે પણ તમને ક્લસ્ટર હેડેક થાય છે, એટલે કે જ્યારે તમને આંખની આજુબાજુમાં દુખાવો થાય, એને ક્લસ્ટર હેડેક કહેવામાં આવે છે. મિત્રો, આ સાથે સાથે જ્યારે તમને ટેન્શન હેડેક થાય છે, એટલે કે ઉપરના ભાગમાં, જો બહુ ક્લિયર છે, ક્યાંક ને ક્યાંક તમને ઇન્ફોર્મેશનનો અભાવ છે, તમને ખરેખર ખબર નથી કે માઇગ્રેન કોને કહેવામાં આવે છે. અને માઇગ્રેન એટલે કે અડધા ભાગનો દુખાવો, એટલે કે જ્યારે પણ તમને ફેસના કોઈ પણ એક ભાગમાં અડધો દુખાવો થાય છે, ખરેખર એને તમે માઇગ્રેન કહી શકો છો. હેડેક ઉપર જે દેખાય છે, બધા હેડેકના ટાઈપ છે, એમાંનો એક ટાઈપ માઇગ્રેન છે. હવે તમે સમજી જશો, ઘણાને સાઇનસ દુખે છે, ઘણાને ક્લસ્ટર હેડેક છે, ઘણાને ટેન્શન હેડેક છે, અને ઘણાને માઇગ્રેન છે. સો આ જે રિયાલિટી છે, આ જે વસ્તુ છે, એ લોકો સુધી જરૂરિયાત છે પહોંચવાની, અને આપણો પ્રયત્ન છે આજે કે એ લોકો સુધી પહોંચે.